धोरण नौ विज्ञान वर्ष 18-19 प्रकरण 13 आपणे शा माटे मादा पड़ीए छे, वाय डू वी फॉल ईल, आपणे केम मादा पड़ीए छे। तो काले आपणे जोयुं के शरीरमां घणी बधी प्रवृत्तिओ ऑटोमेटिक चालती होय छे अने ए बधी प्रवृत्तिओ एकबीजानी साथे जोड़ायेली होय छे। एकने नुकसान थाय एटले बीजाने नुकसान थाय, एटले व्यवस्था तंत्र खोरवाई जाय छे। कुदरती आपत्तिओनी पण असर आपणने थाय छे। तो हवे आपणे स्वास्थ्य एटले शुं, तो स्वास्थ्य एटले शुं अने एनुं कथळवुं, हेल्थ एंड इट्स फेल्योर्स, तो स्वास्थ्यनुं महत्व शुं छे, द सिग्निफिकन्स द सिग्निफिकन्स ऑफ हेल्थ। हवे आपणे महत्व, आ महत्व शब्दने आपणे केवी रीते ओळखीए छे, इम्पोर्टन्स, केवी रीते ओळखीए छे, इम्पोर्टन्स, बराबर। इम्पोर्टन्स एटले महत्व, एवुं आपणने खबर छे। पण हवे आपणने खबर पड़ी के सिग्निफिकन्स એટલે પણ મહત્વ। તો ઇમ્પોર્ટન્ટ અને સિગ્નિફિકન્સ એ અંગ્રેજીમાં આપણને મીન્સ જે પૂછાય છે એ મીન્સની અંદર આપણને કામ લાગે કે ભાઈ સરખા અર્થવાળા શબ્દો છે, બરાબર। આપણે બધાએ સ્વાસ્થ્ય આ શબ્દ સાંભળેલો હશે અને તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ। નંબર બે, જેમ કે આપણે કહીએ છીએ મારા દાદીનું સ્વાસ્થ્ય એટલે કે તબિયત સારી નથી, બરાબર। છોકરાઓને રજા જોઈતી હોય, સ્પેશિયલી આઈ એમ પોતે અહીંયાથી ઉખાડ્યું તમે હમણાં, મહેસાણામાં ભણતો તો રજાઓ તો આપે નહીં મેડિકલમાં, રજા જોઈએ એટલે શનિવાર આવે ને એટલે સાહેબને બહાનું કાઢું, સાહેબ મારા દાદા બીમાર છે, દાદા તો ક્યારનાય સ્વર્ગ સીધાઈ ગયા હતા પણ દાદા બીમાર છે એટલે જવું પડશે, સાહેબ કે સાર રજા આપી દે, બરાબર। એક દાડો દાદાની જગ્યાએ દાદીનું નામ દીધું, સાહેબ મારા બા બહુ બીમાર છે, અને એકચ્યુઅલી બા તો હતા અને જ્યારે અહીંયા આવ્યો ત્યારે ખરેખર બા જોરદાર બીમાર હતા, બરાબર। એટલે ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે આડું અવડું બોલવું નહીં, કેમ, કોક સમય એવો હોય એ સમયે જો સાચું પડી જાય હા તો હાલત ખરાબ થઈ જાય, બરાબર। મરેલાને મારવામાં વાંધો નહીં, મારા દાદા મરી ગયા, મહિનો થાય ફરી મારા દાદા મરી ગયા, ફરી મારા દાદા મરી ગયા, આ બહાના કાઢવા માટેની એક ટેકનિક શીખવાડું છું, એવું નહીં સમજવાનું, આવું કરવું નહીં, કારણ કે હું પહેલા દિવસથી કીધેલું છે હું કરું એવું નહીં કરવાનું, હું કહું એવું કરવાનું, બરાબર। તો એ કર્યા પછીનું જે નુકસાન થાય છે એ મને ખબર છે એટલે હું તમને ના કરું, તમારો અનુભવ કરવો હોય તો મને વાંધો નથી, પણ એ કર્યા પછી ઘણું નુકસાન થતું હોય છે અને મને ખબર છે એટલા માટે હું તમને રોકતો હોઉં છું, બાકી કંઈ મને શોખ નહીં કે તમારી જિંદગીમાં હું હસ્તક્ષેપ કરું। આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે આ એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી, ખોટા બહાના કાઢીને રજા પાડવી એ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી, સારું ના કહેવાય, સારું ના કહેવાય। આવું વલણ તમને કોઈક મુશ્કેલીમાં, આપણે અહીંયા આગળ આપણી પાસે જ આપણા તમારા ક્લાસમાં જ એવા નંગ છે ઉદાહરણો, ખોટું બોલીને રજા પાડવાની, ખોટું બોલીને નાટક કરવાનું, આવું બધું તમને, તમે પ્રત્યક્ષ આ બધું જુઓ છો, આ શું દર્શાવે છે, તો એનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી,
એનું માનસિક સ્વાસ્થ્ય. વલણ, વલણ એટલે શું? તો આપણું માનસિક સ્વાસ્થ્ય, તંદુરસ્ત મન એનું છે નહીં. એ હંમેશા કંઈક ખોટું જ વિચારે છે. અને હંમેશા એવું કહેવાય છે, જેવું વિચારો એવું કરો, બરાબર. એટલે જેવો આમ વિચાર એવો આચાર, અને જેવો આહાર એવો પણ આચાર. જેવું ખાવ એવું તમે વિચારો, અને જેવું વિચારો એવું તમે કરો, બરાબર. આવું લોકો કહેતા હોય છે, કહેવાતો પણ છે. તો સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું? નંબર 4, વોટ ઇઝ હેલ્થ? જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે. આ જ્ઞાત થશે એટલે જાણ થશે અથવા તો ખબર પડશે. આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ સાજા થવા અથવા તો સાજા રહેવાથી છે. સાજા થવું, બીમાર હોય તો સાજા થવું, અને ના હોય તો સાજા રહેવું, બરાબર. નંબર 5, આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારીએ છીએ. તમારું શરીર સારું છે એનો મતલબ શું? તો તમારા શરીરની દરેકે દરેક ક્રિયાઓ જે છે, દરેકે દરેક તંત્ર જે છે, એ કોઈ પણ રોકટોક વગર સરસ રીતે કામ કરે છે, બરાબર. તો તમે સારા છો, સ્વસ્થ છો. આપણે ઘણી વખત આવા શબ્દો સાંભળ્યા છે, એટલે હમણાં સુધી તો રમતો હતો, અભી હાલ તો બાઇક લઈને આવ્યો, બરાબર, એટલી વારમાં ટપી ગયો. તો હાલતું ચાલતું માણસ અચાનક ધૂમ થઈ જાય, બરાબર, તો એને સારા સ્વાસ્થ્યની નિશાની કહીશું, સારાપણાની નિશાની કહીશું. અંદર કંઈક ગડબડ છે, ભલે બહારથી દેખાતી નથી. તો વિચાર કરો. નંબર 6, અમારા દાદીને માટે બજાર જવું અથવા તો અડોશ પડોશમાં જવું, જવા યોગ્ય થવું, તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્યની જુદી જુદી વ્યાખ્યાઓ છે. તમારા ઘરમાં તમારા પપ્પા છે, સવારે ઉઠીને ઉત્સાહથી, જોશથી, હિંમતથી કામે જવા નીકળે, અને સાંજે કામ કરીને આવ્યા પછી પણ એના મોડા પર આટલો પણ થાક ના હોય, તો એમ કહેવાય કે તમારા પપ્પાનું સ્વાસ્થ્ય સારું છે. કોઈ ઉઠાડે નહીં, અને તમારી મમ્મી સવારે 4-5 વાગે ઉઠીને રાત્રે 10 વાગ્યા સુધી સતત કામ કરતી રહે, તો એનું સ્વાસ્થ્ય સારું છે. દાદા મંદિરે જાય, લાઇબ્રેરી જાય, છાપા વાંચે, કાંટો મારી આવે, બગીચામાં જાય, એટલે સુધી જઈ શકે, તો એનું સ્વાસ્થ્ય સારું છે. એને એવું ના કહેવાય કે તું તોપો ઉચક. એને એના માટે એ વસ્તુ અગત્યની નથી. દાદી છે તો આજુબાજુના ઘરોમાં જઈને પંચાયત કરે, મંદિરે જાય, કોકને સલાહ આપે, બહાર જઈને બેસે, આ તે એવું બધું કરી શકે, તો એનું સ્વાસ્થ્ય સારું છે. તો સ્વાસ્થ્ય જુદા જુદા માણસો માટે અલગ અલગ છે. નાનું બાળક છે, 5 વર્ષથી નીચેનું, એકદમ હુષ્ટપુષ્ટ, આવું ગોળ મટોળ, ગોલું પોલું શું કહેવાય, એવું બધું કહે, બધા એવા સારા સારા શબ્દો વાપરતા. પણ એ આવી રીતે લીમડાના થળિયા એમ ખૂણે એમ બેહી જ રહે, આખો દાડો બેઠા બેઠા બધું ખાય, પીવે, ઊંઘે, રમે, બધું, પણ એ બેસી જ રહે, તો શું એનું સ્વાસ્થ્ય સારું હશે? નાનું છોકરું કેવું હોવું જોઈએ? એ આમથી તેમ, આમથી તેમ, ધમ ધમ, ધડબડાટી મચાવતું હોય એવું છે, દોડાદોડ કરતું જોઈએ, તોફાન, અહીંની વસ્તુ લઈ લે, અહીંની ચાદર ખેંચી નાખે, અહીંનો ચીપિયો ખેંચી નાખે, મમ્મીને ચોટલો ખેંચી નાખે, સાડીને છેડો કાઢી નાખે, પપ્પાને લેગર નાડું કાઢી નાખે. તો દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્ય એ અલગ અલગ વસ્તુ છે. અહીંયા આપણે બધા છે, આપણા બધાની કેપેસિટી અલગ અલગ છે. હું જે કામ અજયને કહી શકું એ કામ કાર્તિકને ના કહી શકું, કારણ કે જો લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં તો માદો થાય, બરાબર. આના જેવું એ કામ કરવા જાય તો એને શું કામ આપ્યું, ભાઈ તારે સિમેન્ટનો પથરો ઘસ્યા કરવાનો.
હવે આને હું એમ કહું કે તું સિમેન્ટનો પથરો ઘસ્યા કર, તો એ નકામું, કારણ કે એની શક્તિ વેડફાય છે, એની શક્તિ વેડફાય છે, એ એના માટે નથી. એન મારે એવું કેવું પડે આ ભરેલી ટાંકી ઉપર ચડાય દે. બરાબર, તો એ પ્રમાણે તમારું સ્વાસ્થ્ય નક્કી થાય છે. નંબર 7, જો તેઓ આ કાર્ય કરવા માટે યોગ્ય નથી તો આપણે કહીએ છીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે. જો ભણવાની ઈચ્છા ન હોય તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી નથી. ગુરુજી માથું દુખે છે, ગુરુજી પેટમાં દુખે છે, ગુરુજી જઈ આવું. હું ઘણી વખત પૂછતો હોઉં છું, ભણવું છે કે જમવું છે, ભણવું છે કે જમવું છે. એકેનો જવાબ એવો હોય છે ભણવું છે, શું હોય? જમવું છે. કેમ? મારું ધ્યાન ત્યાં છે, મને એમાં મારું સ્વાસ્થ્ય દેખાય, ભણવા નહીં દેખાય. બરાબર, તો એ ઇન્ટેન્શન, એ વલણ, એ પણ તમારા શરીર મનના સ્વાસ્થ્યની, સ્વાસ્થ્ય એટલે ખાલી શરીર સારું હોવું જોઈએ એવું નહીં, મન પણ તંદુરસ્ત હોવું જોઈએ. કારણ કે તંદુરસ્ત મન જે હોય એમાં જ તંદુરસ્ત વિચાર આવે, અને એ જ એના શરીર પાસે સારું કામ કરાવી શકે. બરાબર, નંબર 9, આથી સ્વાસ્થ્ય શું છે? તો એક અવસ્થા છે. તો અહીંયા સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય શું છે? તો એક અવસ્થા છે. અવસ્થા એટલે આપણે એને કહીએ સ્થિતિ, અને જેના અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક. આ અવસ્થા કેવી છે? તો એના 3 ફેઝ છે, શારીરિક, માનસિક અને સામાજિક. એ કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. સાલું, શરીર અને મન એ તો આપણું છે, શરીર અને મન તો આપણું છે, તો આપણે એની કાળજી રાખીએ છીએ. કોઈ માણસ એવો નહીં હોય પોતાના શરીરની ને પોતાના મનની કાળજી નહીં રાખે. બરાબર, પણ આ સમાજ વચ્ચે કઈથી આવ્યો? સામાજિક સ્વાસ્થ્યનું શું મહત્વ? તો એ સમાજ, તમારા જેવા વ્યક્તિઓથી જ સમાજ બને છે. વ્યક્તિઓનો એક સમૂહ છે, એ સમાજ બને છે. બરાબર, અને એ સમાજ એ પણ તંદુરસ્ત હોવો જોઈએ. સમાજનો દરેકે દરેક ઘટક એ સારું વિચારતો હોવો જોઈએ અને સાચું વિચારતો. અહીં આપણે SVM વર્તુળ એક બનાવ્યું છે. બરાબર, તમને બધાને ખબર છે કે એ વર્તુળ શું કામ કરે છે. અત્યારે તમને બધાને પ્રત્યક્ષ દેખાય પણ છે, જ્યારે શરૂ કર્યું હતું ત્યારે કોઈને દેખાતું નહોતું. એની પાછળનો ઉદ્દેશ્ય શું છે એ પણ કોઈને ખબર નથી, પણ અત્યારે તમને એ વસ્તુ દેખાય છે કે હું તંદુરસ્ત, મારું મન તંદુરસ્ત, અને મારી આ સમાજ પ્રત્યેની જે ફરજો છે, આ સમાજમાં મારે જે સારું કામ કરવાનું છે એ પણ મારે જ કરવાનું છે, કોઈ બીજું નહીં કરે, કોઈ બીજું નહીં કરે, મારે જ કરવાનું છે. તો આ મારું છે ને મારે કરવાનું છે, એ જે ભાવના એ આવે ત્યારે તમે ત્રણેય પ્રકારે, સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય કરવા માટેની ક્ષમતા, ત્યારે જ આવે. પેલું હમણાં જ કહે છે ને, પુલવામામાં શહીદો એટલે આર્મી પર હુમલો થયો, મારે શું? કલ્પનાનું ઘર રાત્રે સળગી ગયું, મારે શું? કાર્તિકના ઘેર ચોરી થઈ, મારે શું? દત્તના ઘેર પથ્થર મારા થયો, મારે શું? આ જે માનસિકતા છે એ સારા સ્વાસ્થ્યની નિશાની નથી, સારા સ્વાસ્થ્યની નિશાની નથી.
અને આવું વિચારનારા જે લોકો હોય છે ને એ સામાન્ય માણસો નથી હોતા, એ બુદ્ધિજીવી ભણેલા ગણેલા લોકો જ આવું વિચારતા હોય છે. બરાબર, કારણ કે એમને હું બીજાથી અલગ કેમ દેખાઉં એમાં રસ હોય છે. એટલે બધો પ્રવાહ આમ જતો હોય તો એ આમ અવરો ચાલે. બરાબર, પણ એ સારા સ્વાસ્થ્યની નિશાની નથી. ત્યાર પછી 13.1.2, વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યા બંનેની સ્વાસ્થ્ય પર અસર. આપણી વ્યક્તિગત સમસ્યાઓ છે, વ્યક્તિગત સમસ્યા અને સામૂહિક સમસ્યા બંનેની સ્વાસ્થ્ય પર અસર શું થાય છે? તો પર્સનલ એન્ડ કોમ્યુનિટી ઇસ્યુઝ બોથ મેટર ફોર હેલ્થ. આપણને આજે બહુ જ ટેન્શન છે, શું કરવું શું ના કરવું, બરાબર, એની ચિંતા છે. કલ્પના એની છોકરીનું લગ્ન કરશે તો એનો ખર્ચને કેવી રીતે પહોંચી વળશે એની એને ચિંતા છે. આ એની વ્યક્તિગત સમસ્યા છે. તો આપણે ટેન્શનમાં હોઈએ અને દત્ત ને અજય ને કાર્તિક ને પ્રેમ ને સોનલ ને એ બધા આવે. ચાલ આપણે બહાર જઈએ, ચાલ પાર્ટી કરવાની, ચાલ બહાર જઈએ, તો શું કહેશે? એટલે ના યાર, માં નહીં યાર, બહુ કામ છે, અથવા કંઈક બહાનું કરવાની કોશિશ કરશે. કેમ? ઠેકાણે નથી. શું? ઠેકાણે નથી. બરાબર, ધોરણ 9 અંદર તમારે બધાએ સ્કૂલની ફી ભરવાની હોય છે. હોય છે, છેલ્લી ઘડી સુધી ના ભરાય તો સમસ્યા, પ્રોબ્લેમ. હવે સામૂહિક સમસ્યાની અસર. બરાબર, 10માંથી 4 જણે ભરી છે, 6 નથી ભરી. બરાબર, હું ખખડાવું બધાને તો પેલા 6 પર તો કંઈ અસર થવાની જ નથી, પણ પેલા 4 ઉપર અસર થશે જેની ભરાઈ છે. બરાબર, તો આ શું થઈ? સામૂહિક સમસ્યા. તો એની આપણા પર શું અસરો થાય છે? આને કીધું ફી ભરવાનું અને બીજા દિવસ આ ફી લઈ આવે જેની પાસે માગી જ નથી, જેની પાસે માગી જ નથી. બરાબર, તો સામૂહિક. કેમ? તો કે આ મારી સ્કૂલ છે, પૈસાની જરૂર જેમ મારા ઘરમાં પડે છે એમ સ્કૂલમાં પણ પડે, તો એના માટે મારે આ કામ કરવું જોઈએ. મારાથી શક્ય એટલું હું કરીશ. બરાબર, તો આ વ્યક્તિગત અને સમૂહ એ બંનેના વિચારો એટલે કેવી કેવી અસરો થાય છે આપણને ખબર પડે. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક માનસિક તે સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ રૂપે સમન્વય સ્થિતિ દર્શાવે તો કોઈ પણ વ્યક્તિને તેને સ્વયંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ, આપણને બધાને ખબર છે ભગવાન રામ સિવાય આ દુનિયામાં કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી, પૂર્ણ પુરુષ કોઈ નથી. બધામાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે જ. બરાબર, તો પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતું નથી. નંબર 2, બધા જ સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત છે. આ સ્વાસ્થ્ય સેના પર આધાર રાખે છે? આજુબાજુ અથવા તો આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. નંબર 3, પર્યાવરણમાં ભૌતિક કારક અથવા તો ઘટક
આવે છે, બરાબર. કોઈ એવી વસ્તુ, ભૌતિક વસ્તુ એટલે જે નરી આંખે જોઈ શકાતી હોય એવી, બરાબર, ભૌતિક વસ્તુ એટલે નરી આંખે જોઈ શકાતી હોય એવી, અને એ નવી નવી ડેવલપ, વાયરસ બેક્ટેરિયા નવા નવા ડેવલપ થતા જ હોય, તો ભૌતિક કારક આવે છે, બરાબર. નંબર ચાર, પર્યાવરણના પાયાના પરિબળોમાં, પર્યાવરણના પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. હવે આ પરિબળ, કારક કે ઘટક, પરિબળ, કારક અને ઘટક એ ત્રણે ત્રણ એક સરખા દેખાતા શબ્દો છે, બરાબર. નંબર પાંચ, ઉદાહરણ તરીકે ચક્રાવાત, આ ચક્રાવાત એટલે વંટોળિયો, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, ટોર્નેડો. ક્યાં છે? સુનામી, બરાબર. તો સુનામી એ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી નથી. તો ચક્રાવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. અહીં બેઠા છે અને પવનની ગુમરી આવી, એકદમ ધૂળ 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 ધૂળ, ગોળ 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 ફરતી અહીંથી આમ પસાર થઈ, શું કરશે આપણને? ગુરુજી, સૌથી પહેલા તો છે ને આખા શરીર ધૂળધાણી થઈ જશે, ગંદુ કરી નાખશે. પછી બીજું શું થશે, કાનમાં નાકમાં આંખમાં ગમે ત્યાં ભરાઈ ગયો એટલે છીકો ચાલુ થઈ જશે, ઉધરસ ચાલુ થઈ જશે, આંખોમાં ગઈ હશે તો બળતરા ચાલુ થઈ ગઈ હશે, બરાબર. મારા જીવન બિચારાને ખંજવાળ ચાલુ થઈ ગઈ હશે. અને જો એનો પાવર વધારે હોય, એનું જોર વધારે હોય, તો અહીંયાથી એ આમથી આમ પસાર થાય, આમથી આમ પસાર થાય ત્યારે હું, દત્ત અને કાર્તિક અમે ત્યાં જતા રહ્યા હશું અને બાકીના અહીંયા બેઠેલા હશે. કેમ? તો કે અમે ત્રણ હલકા છે, અમને લઈને ત્યાં જતું રહેશે, બાકીના ભારે લોકો તો અહીંયા બેસી શકશે, કારણ કે એમ જોરદાર ને વજન પાકું. તો એ સ્વાસ્થ્ય પર અસર પહોંચાડે છે. નંબર છ, પરંતુ તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ એ છે કે આ માનવ, શ્રુતિ દીદી ભાઈ એ માનવ નહીં, એ માનવમાં આવતો જ નથી, માનવ એ સમાજમાં રહે છે, માનવ સમાજમાં રહે છે અને આથી આપણું સામાજિક પર્યાવરણ એ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વનું છે. એટલે સમાજમાં તમે કેવી રીતે રહો છો, તમે સ્વસ્થ કે તંદુરસ્ત કેમ છો એનું માપદંડ શું, સમાજમાં તમે કેવી રીતે રહો છો, લોકો તમને કેવી રીતે ઓળખે છે, તમે કોના માટે શું કરો છો, બરાબર, કરો છો કે નહીં કરતા, આ બધી વસ્તુ સમાજના છેવાડાના માણસ સુધી એની જે તકલીફો છે એ તકલીફ શું તમે પોતાની જાત ઉપર અનુભવી શકો છો, એને યથાચ ઈચ્છા શક્તિ મુજબ એને મદદ કરવાની કોશિશ કરો છો, બરાબર, તો તમારું સામાજિક સ્વાસ્થ્ય સારું છે, આપણું પર્યાવરણ પર સારું છે. તમે કોકના માટે સારું કરશો તો કોક તમારા માટે સારું કરશે, અપવાદ હોઈ શકે કે તમે કોઈના માટે સારું કર્યું હોય તો એ તમારા માટે ખરાબ કરે, હોય હવે કેટલાક અપવાદ, પણ મોટા ભાગના કેસમાં તમે સારું કરો તો પેલી એક આશા અમર છે ને કે તમારું સારું જ થશે, એના માટે કોઈ બિલપત્ર ચડાવવા જવાની જરૂર નહીં. વાત છે તમારે કરવું બાપા, આ તો પાછો સંકલ્પ, અહીં બેઠા બેઠા ઉપરથી ના હેડપાડે માથું ફૂટી ગયું, હાલું ખબર નહીં અરડુસાના ઝાડમાંથી નાળિયેર પડે, એને ફેંકવું હોય ગમે ત્યાંથી ફેંકે, ઉપરથી કોકની ખોપડી ફેંકે, હે એની પાસે તો કેટલી બધી હોય,
શેકાડ લઈને આમ કરીને આમ ધમ લઈને ફેંકે તો આપણે તો પૂરા થાય, અહીંયા હમણાં આમ જ પડી જવું. એટલે તમારે કરવું ભાઈ, મારું નામ નહીં દેવું. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ અને આવા સ્થાનોમાં આપણે ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. ભૌતિક પર્યાવરણનું શું છે, નિર્ધારણ એ સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. તમે તમારી આસપાસ કેવું વલણ વર્તન રાખો છો, શું તમે તમારી આસપાસની જગ્યા ચોખ્ખી રાખો છો? આપણો ઘરનો કચરો બાજુવાળાને ઘરે આગળ નાખ્યા હોય છે, આ એક ઉદાહરણ છે. આપણું આંગણું ચોખ્ખું રહેવું જોઈએ, બાજુવાળાને તઈ જઈને નાખ્યાનું, પાછા અડધી રાતે રાતે 4 વાગે આમ વાડીને પછી ઢગલું કર, મેં તો કર્યું જ નથી, હું તો આ બાજુ આવતો જ નથી, તો આ સારા સ્વાસ્થ્યની નિશાની નથી. તો તમારું નિર્ધારણ એટલે તમારી પાસે જે ભૌતિક સુવિધાઓ છે, બરાબર. આજે આપણે જોઈએ છે કે મોટા મોટા ફ્લેટો બને છે, એ ફ્લેટો એટલે આખું ગામ કે આખી સોસાયટી જેવું કહેવાય. એની અંદર કોમન પ્લોટ હોય છે, હોજ હોય છે, પ્લે એરિયા હોય છે, બધી ફેસિલિટી સાથે હોય છે, બરાબર. તો એ બધી જ વસ્તુઓ સરસ રીતે મેન્ટેન થતી હોય તો એવું કહેવાય કે ત્યાંનું સામાજિક પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણ બંને તંદુરસ્ત છે, બરાબર. પણ રોજ ઉઠીને બાજુવાળા આપણા જેમ હવારની ટેપ ચાલુ થાય હા સુધી ચાલુ જ રહે તો આપણું સામાજિક પર્યાવરણ બરાબર નથી. મેં કીધું એમ અહીંથી પોટલી નાખી આમ બાજુવાળાને ઘેર, બરાબર, તો એ સ્વાસ્થ્ય નથી. અને સામાજિક અને પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણનું શ્રેષ્ઠ ઉદાહરણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી. બધા કેવી રીતે સરસ મજાના રહેશે ને, તો ત્યાં એવું કહેવાય કે બંને સ્વાસ્થ્યપ્રદ છે. નંબર 10, વિચારો. તમે વિચારો એમ કે છે, અહીં વિચારો એટલે ખાલી પેલા વિચારો એટલે વિચારો, કલ્પના કરો કે કચરો ઉપાડવા વાળી વ્યક્તિઓ એટલે કે સફાઈ કામદારો કચરાનો નિકાલ ન કરે તો શું થાય? કચરો ઉપાડવા વાળી વ્યક્તિ કચરાનો નિકાલ ન કરે તો શું થાય? આજુબાજુ કચરાના ઢગલા થઈ જાય. હા, 4 દાડા આપણે ત્યાં પેલો નથી આવતો હતો વિશાલ, તો કેવી હાલત હોય છે? ડબ્બા ને બધું ભરેલું હોય ને મચ્છર ઉડતા હોય ને બધું ગંદકી હોય છે, બરાબર. આપણે જોઈએ છે ફરી પાછું કે છે વિચારો કે જો નાળાઓ સાફ ન હોય તો શું થાય? આપણા ગટરના ઢાંકણા પાઇપલાઇન આતે ગામની, બરાબર, એ સાફ ના હોય તો શું થાય? ગામની નહીં, ઘરની સાફ ના હોય તો શું થાય? એક ઘરની અંદરથી તકલીફ હોય તો આજુબાજુવાળા બધાના ઘરોમાં શું તકલીફ થાય? બીમારી આવે ને. પાણીને પીવાનું પાણી લઈ આવતી નળી એટલે પાઇપલાઇન, એમાં એક કાણું પડ્યું હોય એની અંદર બીજું ગંદુ પાણી ઉમેરાતું હોય તો એના કારણે એક આટલું નાનું કાણું આખા વિસ્તારના લોકોને બીમાર પાડે છે, બરાબર. નાળા સાફ ના હોય તો શું થાય? જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે અથવા તો ખુલ્લા નાળામાં રોકાયેલ પાણી માટે સ્થિર પડેલો હોય તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે અને આથી સામુદાયિક સ્વચ્છતા એટલે સ્વાસ્થ્ય માટે જરૂરી શું છે? સામુદાયિક સ્વચ્છતા એ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સામુદાયિક એટલે સામાજિક, બધાની ફરજ છે. મારો વિસ્તાર, મારું ઘર ચોખ્ખું રાખવું એ બધાની ફરજ છે, બરાબર. હમણાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગાંધી જયંતિના દિવસથી એમણે સફાઈ અભિયાનનું ચાલુ કર્યું,
ત્યારે એમણે એક ટીવી પર જાહેરાત આપી કે તમારે તમારો જોવાનો દ્રષ્ટિકોણ, કોઈ પણ વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ સહેજ બદલવાનો છે. સામાન્ય રીતે આપણે ત્યાં હરિજન આવે છે તો આપણે એને શું કહીએ છીએ? મમ્મી કચરાવાળા આવ્યા. શું? મમ્મી કચરાવાળા આવ્યા. પણ એકચ્યુઅલી એ લોકો કચરો પાડવા માટે આવે છે? એ તો સફાઈ કરવા માટે આવે. ખાલી એક શબ્દ બદલાયો, એક શબ્દ બદલાયો, મમ્મી સફાઈવાળા આવ્યા. કારણ કે કચરો તો તમે લોકો કરો છો સાલાઓ, કચરો કરવા વાળા તો તમે લોકો છો, તમે ભેગો કરી રાખો છો કચરો, બરાબર? એ તો સફાઈવાળા છે. ખાલી તમે જુઓ કે વસ્તુને આટલા વર્ષોથી આપણે એને કચરાવાળા કહેતા હતા, 2-3 વર્ષથી આપણે એને સફાઈવાળા કહીએ છીએ. આખા સમાજમાં એક શબ્દના કારણે કેટલો મોટો ફેર આવી ગયો. પેલાને પણ એમ થવા માંડ્યું, હું હરિજન છું, ગર્વ છે, કારણ કે હું સફાઈ કરું છું, હું કચરાવાળો નથી. એક ભાવ થયો. આપણે પણ આવનાર છે એ સફાઈ કરવા, એટલે મારું સ્વાસ્થ્ય, મારું આંગણું, મારી આજુબાજુનો વિસ્તાર એ ચોખ્ખો કરવા માટે આવે છે. તો સ્વચ્છતાના સેનાનીઓ છે, બરાબર? આપણ એને પણ એ ભાવ થાય, આપણને પણ ભાવ થાય. તમે વિચાર કરો, એક નાનો શબ્દ સમાજનું વાતાવરણ કેવું બદલી નાખે છે, બરાબર? તો એ ટીવીમાં એની જાહેરાત પણ હતી. તો ખાલી આટલો ફેર કરવાનો, જોવાનો દ્રષ્ટિકોણ. વસ્તુ એની જ છે, એણે કામ કચરો લઈ જવાનું જ કરવાનું છે, કચરો લઈ જવાનું જ કામ એણે કરવાનું છે. એની એ પણ ના નથી પાડતો, આપણે પણ ના નથી પાડતો, પણ એને બોલાવાની જે રીત છે ખાલી એમાં બદલ છે. સફાઈવાળા, બરાબર? સમાજની અંદર કેવી ચેતના, ઉર્જાનો સંચાર થાય, હોંશે હોંશે કામ કરે. કેમ? હું કંઈક સારું કામ કરું છું એવો ભાવ એની અંદર આવે છે, બરાબર? તો એ જરૂરી છે. એટલે વસ્તુ એની એ જ હોય છે, જોવાનો દ્રષ્ટિકોણ બદલવાનો હોય છે, બરાબર? કે જેને લોકો ખરાબ, ગંદુ ના થાય, આવું તો કરાય જ નહીં, આવું કરીએ તો પાપ લાગે, આમ થાય તેમ થાય, આવું બધું જે કહેતા હોય છે, બરાબર, એને તમે શું એ જ રીતે જોશો? તમે એને બીજા દ્રષ્ટિકોણથી વિચારી કે જોઈ ના શકો, બરાબર? તો એ જે દ્રષ્ટિકોણ બદલાય છે એની સાથે સાથે આખા સમાજની વ્યવસ્થા તંત્ર, સમાજનું સ્વાસ્થ્ય પણ બદલાય છે. આજે આપણે ત્યાં જે છોકરો આવે છે, બરાબર, પોળમાં બધા એને અહીંથી આ લઈ જજે, ફલાણું આમ કરજે, તેમ કરજે, ફલાણું કરજે, ઢીકણું કરજે, એટલે એ બધાની જોડે ઝઘડે. જો કે નવરો છું, મારે આવું બધું ના કરવાનું હોય, મારે તો આટલું જ કરવાનું હોય, આમ તેમ. એનો સામાન મને ખબર છે, જ્યારથી મારા પપ્પા હતા ત્યારથી હરિજનોનો સામાન જે સાવેણા આ તે બધું કોઈ એમના ઘરની આજુબાજુ કે ખડકીમાં મૂકવા ના દે, એ વર્ષોથી આપણી આ જ ખડકીમાં રહે છે. શું પ્રોબ્લેમ શું છે, બરાબર? પણ એનાથી એક ભાવ, અત્યારે હરિજન વિસ્તારમાં, આજે મારા પપ્પાને અવસાન થાય ખાસો ટાઈમ થયો, પણ આજની તારીખમાં તમે હરિજન વિસ્તારમાં જાઓ અને એમ કહો ભરતભાઈ સાહેબ પંડ્યાપોળવાળા, લોકો આજની તારીખમાં એમને પગે લાગશે. કેમ? કેટલી નાની વાત છે, બરાબર? આ જ વિશાલને એની મમ્મી 20 વર્ષના દિવસે સવારે વહેલા આવ્યા હતા, ઘરે ચા રેડી હતી, ખાલી એટલું પૂછ્યું, ચા પીસ? ના, હું નહીં પીતો, આય તૈયાર છે, બરાબર? શું લૂંટાઈ ગયું? બે જણે ચા પીધી સવારના, 20 વર્ષના દિવસે સૌથી પહેલી, મારા પહેલા એ ચા એમને આપણે આપી અને એમની સાથે બેસીને પીધી. શું થયું? કશું નહીં. અત્યારે ભાવ શું છે? કશું બી હોય તો આપણું કામ દિલથી કરે છે. કેમ? મારા છે.
કાકા નથી તો મને કાકો કે છે, અને માલા દીદીને કાકી કે છે. બરાબર, મારો એનો સંબંધ શું છે? હું એના મા બાપ ને ઓળખતો નથી, પણ છતાં એ વસ્તુ તો એક દ્રષ્ટિકોણ બદલવાથી આખું વાતાવરણ બદલાઈ જતું હોય છે. તો આપણે હવે પછી આ બધી વસ્તુની જરૂર પડશે જ, કે દરેક વસ્તુને જોવાનો, સમજવાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. બરાબર, પ્રવૃત્તિ ટાઈમિંગ 35 મિનિટ. તમારા સ્થાનિક પ્રશાસન એટલે કે પંચાયત અથવા નગર નિગમ અથવા નગરપાલિકા દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવો. તમને પીવાનું પાણી ચોખ્ખું મળી રહે એના માટે નગરપાલિકાએ શું શું વ્યવસ્થા કરેલી છે. તમે જાઓ નગરપાલિકામાં, એના જે તે અધિકારી હોય એને પૂછો કે આપણા મહેમદાવાદ ગામમાં નદીનું પાણી આપણે બોર દ્વારા કે ટાંકી દ્વારા બધાને પીવાના ઘર સુધી આપણે પહોંચાડીએ છીએ, એ વ્યવસ્થા કરેલી છે. બરાબર, પણ એ શુદ્ધ પાણી, સ્વચ્છ, એ પાણી સ્વચ્છ થાય એના માટે શું પ્રોસેસ કરેલી છે, કઈ કઈ ડિવાઇસ લગાડેલી છે, કશું કરેલું છે, શું છે, એની માહિતી મેળવો નગરપાલિકામાં જઈને. બરાબર, આપણે ઘણી વખત જોઈએ છે કે આપણી ગામની જે પાણીની ટાંકી હોય છે આજુબાજુ એકદમ ભયંકર લીલ બાજેલી હોય, આજુબાજુ પાણીનું તળાવ થયેલું હોય, ત્યાંથી કોઈ જઈ ના શકે એવી હાલત હોય, ત્યાંથી આવતું પાણી જેને આપણે હોંશે હોંશે પીએ છે શું એ શુદ્ધ હશે? પ્રશ્ન થવો જોઈએ. તો એ પ્રશ્ન નગરપાલિકામાં જઈને પૂછવાનો, યોગ્ય જવાબ ના આપે તો હું 2-3 ફોન નંબરે આપી રાખીશ, બોલાવાના, અમને કહો હરખો જવાબ આપે, નહીં તો ખબર પડી ગઈ ધીમે ધમકી નહીં આવવાની. શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓ સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે? તમારા મહોલ્લામાં, આપણે ઘણી વખત પંડ્યાપોળની જ વાત કરીએ તો પંડ્યાપોળમાં એક ખાંચામાં ગટરવાળું પાણી ભેગું થઈ ગયું હોય, એક ખાંચામાં કચરાવાળું પાણી ભેગું થઈ ગયું હોય, બાકીના ભાગમાં સરસ. કેમ? તો કે એ બાજુની પાઇપલાઈનમાં ભંગાણ છે અથવા તો ભેગી થઈ ગઈ છે પાઇપો. એક નાનો ખાડો ખોદી અને એની સમારકામ, એને રિપેર કરી લેવાનું. આટલું કરવામાં કદાચ એક દિવસ જાય, પણ એ એક દિવસની મહેનત કેટલા બધાના સ્વાસ્થ્ય પર અસર કરશે. અને જો 2-4 દિવસ એવું પાણી લોકોએ પીધું તો શું દશા થાય? સરકારી દવાખાનું ઉભરાઈ જાય ને, આ બાજુ ગટરો ઉભરાય ને પેલી બાજુ સરકારી દવાખાનું ઉભરાય, કેમ? બીમારોની સંખ્યા વધી જાય. હે, પછી DR પટેલ બૂમત પડે ને, આમ અમદાવાદવાળા સુધરતા જ નથી, કશું થાય એટલે અહીં આવી જાય છે. નૈસત કાકા પછી બૂમો પાડે, હે, અરે મારે ઘેર જવાનું હોય કે નહીં, આખા દિવસમાં 1000 પેશન્ટ તપાસું છું, પછી કેટલા તપાસું? હું માણસ છું. બરાબર, તો આ ધ્યાનમાં રાખવાનું. બીજી પ્રવૃત્તિ છે, તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કેવી રીતે કરે છે? તો ભાઈ હરિજન મોકલે છે, બપોરે પેલી સિસોટીવાળી ગાડી મોકલે છે, હા, તો એ રીતે નિકાલ કરે છે. અને નિકાલ અહીંથી લઈ જઈને ક્યાં નાખે છે? તો કે વડ આગળ આવતા જતા રસ્તામાં આપણને જવાની તકલીફ પડે એવી જગ્યાએ નાખે છે. એવું ચાલે ના ચાલે? ડમ્પિંગ સ્ટેશન જે હોય કચરાના નિકાલ માટે, હમણાં મારી સાથે કોઈ આવ્યું હતું ગાડીમાં, હા ના, પેલું કચરાના ઢગલા બતાવ્યા હતા અમદાવાદમાં. બરાબર, તો ડમ્પિંગ સ્ટેશન ક્યાં હોવું જોઈએ? તો ગામના દરેકે દરેક કચરાને ગામની બહાર એક જગ્યાએ, ચોક્કસ જગ્યા, અને ત્યાં આગળ એનું ડમ્પિંગ થવું જોઈએ. બરાબર, તો ગામ સ્વચ્છ લાગે. અત્યારે આપણું ગામ સ્વચ્છ લાગતું નથી. શું સ્થાનિક અધિકારી દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? નગરપાલિકામાં જે સફાઈ અધિકારી જે હોય
એણે જે ઉપાય કર્યા છે એ તમારા કચરાના નિકાલ માટે બરાબર છે, પર્યા પૂરતા છે કે ઓછા છે? જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો? અરજી કરો, આરટી કરો. હવે તો 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એક લખીને આપી દો, એમણે કરવું જ પડે. તોય મુવા નહીં કરતા, કંઈનું કંઈ બહાનું કરીને, જવાબ કરીને, તમને બોલાવીને, પટાવીને, અરે યાર એક એ પ્રેમ આના ઘેર જઈને એની આજુબાજુ બધું ચોખ્ખું કરી નાખવાનું. અલે એના માટે એણે નહીં કરી અરજી, એણે આખી વાંદરાવાડ ચોખ્ખી કરવા માટે બધું થઈ જશે. તું પહેલાં એમનું ઘર ક્લિયર કર નાખ, મગજ મારી જાવ. અને કશું બી બાકી રહ્યું ને તો આઈ બની તારી. આનું ઘર ક્લિયર થઈ ગયું, ભાઈ ખુશ. જોયું, હું નગરપાલિકામાં ગયો ને, આપણું બધું ચોખ્ખું થયું. અલ્યા પણ તે અરજી શેના માટે કરી હતી? તારા પોતાના ઘર માટે કરી હતી? આવું કરીને એ આરટીઈને પણ હા. હવે સાહેબ તમે જવાબ લખાઈ દો, તમે જે કીધું તું એ કામ થઈ ગયું? હા થઈ ગયું, સહી કરી દો. અમે તો કરી દીધું ભાઈ, અમે તો કરી દીધું. આવું કરીને એ લોકો છટકબારી શોધતા હોય છે. તો એ વખતે આપણે આપણું નહીં બધાનું વિચારવું જોઈએ, પણ પહેલાં આપણું વિચારવું જોઈએ. કારણ મેં જે કર્યું છે એ તમારે નહીં કરવાનું. તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો? ખાવાનું બંધ કરી દો. સૌથી પહેલા તો ખાવાનું બંધ કરી દો, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. નીકળો તો બહાર જઈને ધૂળ ચોટે ને, બહાર નીકળવાનું જ નહીં. અરે ભાઈ, તમારા શરીર ઉપરથી મરેલા કોષો ખાલી આમ કરો ને તો મરેલા કોષો તમારા શરીર ઉપરથી નીચે પડતા હોય છે, કચરો છે. અમારી બેન દીકરીઓ માથું ઓળે ને આમ, મણ કચરો તો એ પાડતા હોય છે. જુઓ, લીખો, ખોડો, વાળ, વટાણા ફોલે, મેથી ચૂટે, ધાણા સાફ કરે, શું છે? ખાલી ટિંડોળા. ઉપર નીચેથી બે જગ્યાએથી ટુકડા પેલું છોડ્યું કાઢી જ નાખવાનું, નાખી દેવાનું, પછી કાપી નાખવાનું. હવે એને ઉપર નીચેથી બે જગ્યાએથી છોલી કાઢ્યો હોય પછી કાપીએ તો કેવું લાગે, બરાબર? તો શું કરવાનું ઓછો ઉત્પન્ન થાય એના માટે? બરાબર, કઈક તો ઉપાય હશે જ. 12 પછી 13, સ્વાસ્થ્યને માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે અને આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. ભાઈ એમને એમ કશું મળતું નહીં. હે, તમારો બાપો સવારે બિચારો 8-9 વાગ્યાથી રાત્રે 8-9 વાગ્યા સુધી મહેનત કરે છે. હ, તમારી મમ્મી કંઈક કામ કરે છે, તમારા દાદા દાદી કંઈક કામ કરે છે, ત્યારે તમને સવાર સાંજના 2 ટાઈમના રોટલા મળે છે, એમને નહીં મળતું. અને તેના માટે આપણે કામ કરવાનો અવસર, કામ દેખાવું જોઈએ. બોન, કામ દેખાવું જોઈએ. કોઈ કેમ કરવા ના હોય, આપણી દ્રષ્ટિકોણ બદલવાનો છે. કામ દેખાવું જોઈએ. વાર્ષિક કાર્યક્રમના દિવસે અંધારું થઈ ગયું હતું, પેલી બાજુ ટાયર ખૂણામાં જેમ અસ્ત વ્યસ્ત પડ્યા હતા, કોઈને ના દેખાયા. કામ દેખાવું જોઈએ. અંધારામાં એકલી ગઈ બહાદુરની બેટી, અને બધા ટાયર આમ ગોઠવીને પાછી ડોલતી ડોલતી આવી. હું આ બાજુ હોધું કહી ગઈ, કારણ કે અંધારામાં કોક ઉપાડી જાય ત્યાં તો પાછળથી આથી ડોલતો ડોલતો આવ્યો. કહી ગઈ છું, ટાયર પડ્યા હતા મને દેખાયા તો ગોઠવી દીધા. કામ દેખાવું. તો અહીંયા અવસર શોધવાનો છે. અમુક લોકોને આપણે એવું કહીએ, નવરો બેઠો છું ને, કામ ધંધો છે ને, ચાલ આટલું કર નાખ. ના યાર, મને નહીં મજા આવે, ઠીક નહીં આમ. સાલા સામેથી તક આવી છે કામ કરવાની તો કરને, ના નહીં ફાવે છે ને મારા આજે
લગનમાં જમવા જવાનું તો કલાક જમી આવજે ભાઈ હેંડે નહીં ફાવે પણ પછી એવા ગંદા કપડે કોણ એટલે હાથ પગ ધોઈને જજે ભાઈ પણ નહીં ફાવે એટલે તને તારે રોજ નસીબમાંથી ક્યાંય જવાનું નથી આ તક તને નસીબમાં સામેથી મળી છે એને તું જવા દે છે આ અવસર આવ્યો છે અવસરને તું જવા દે છે અને પછી તું એમ કે પછી રોદડા રડે સહેલું નસીબમાં નતું ને એટલે ના મળી તે ના પાડ્યું છે બરાબર તો અવસર શોધવો પડે સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોવી જોઈએ એ પણ તમારા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે કારણ સારું કમાતા હશો તો સારું સારું ખાવાનું લાવીને ખાઈ શકશો કુપોષણનો સ્વીકાર નહીં થાવ બધા જ તત્વો તમને મળી રહેશે બરાબર પછી ભરતભાઈ બીએસએફ વાળાએ સ્ટેજ ઉપર આનંદને યશને બોલાવીને એમ ના કહેવું પડે બેટા તું કોણ સે સ્ટાન્ડર્ડ મેં પડતા હૈ તેરી ઉંમર ક્યાં હૈ સાલે અપને બચ્ચે દેખો નીરવ ભાઈ ઇનકો ખાના ભી ઠીક સે નહીં મિલતા હોગા એસી પોઝિશન મેં રહેતે હોગે કુપોષણ હૈ ઉસકે અંદર હા એટલે આપણે હું એ જ કહું છું દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે આપણે શું જોઈએ છે શું સાંભળીએ છે શું સમજીએ છે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની નંબર 17 સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે 9-10 માં એ શક્ય જ નથી 9 અને 10 માં આ ખુશ રહેવું એ શક્ય જ નથી કારણ કે એક રાક્ષસ અમારી ખુશી પર તરાપ મારીને બેઠો હોય છે સેદ ના દેખાય બંધ થાવે હારી નહીં લાગતી શું દાંત દેખાડે છે ભાઈઓ બહેનો બધા મસ્ત રમતા હોય મસ્તી કરતા ખબરદાર જો કોઈએ મસ્તી કરી તો ચલાકો જા ચલાકી જા નથી કશું કરવાનું ચાલો અમને કોઈ રીતે ખુશ રહેવા જ દેતો પણ સારા સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું આવશ્યક છે અને એટલા માટે હું કહું છું જે પણ કરો મનથી કરો દિલથી કરો તો ખુશી કે આનંદ પ્રાપ્ત થશે બરાબર નહીં તો ના ખુશી મળશે ના આનંદ મળશે ખુશીને આનંદ ખોવાઈ જશે નંબર 18 જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ તો આપણે ખુશ કે સ્વસ્થ રહી શકતા નથી મારી જોડે રહેવું હોય તો ભય વિના પ્રીતિ નથી અને તમને ખબર છે કે જો બીક ના રાખું તો તમે બધા મારા માથે છાણા થાપો એવા છો પણ એ ડર સેના માટે કંઈક ખોટું કરો કોઈનું નુકસાન કરો કંઈક ખરાબ કરો એના માટેનો ડર છે તમે સારું કામ કરો એના માટે ડરવાની જરૂર નથી કોઈનું સારું કરતા હોય તો એના માટે ડરવાની જરૂર નથી પણ હા તમે જે કંઈ કરો મને ખબર હોવી છે કારણ કે અત્યારે ચારે બાજુ વાતાવરણ એવું છે ક્યારે કોણ ક્યાંથી કેવી રીતે કયા સમયે તમને વશમાં કરી લેશે અથવા તો તમારી પાસે કંઈ ને કંઈ એવા કાર્યો કરાવશે બરાબર જેની તમે કલ્પના પણ ના કરી બરાબર તો ખોટા હાથોમાં ફસાવા કરતા સેજ બી ને સારા હાથોમાં રહેવું અને બીક પણ છે એની કંઈ ખોટું નહીં કરવાની તમે કંઈ ખરાબ ના કરો એની જ બીક ને ખરાબ કરો તો હું તમને કંઈ કરું ના કરો તો ગુરુજી તમે હોશિયારીઓ ના મારશો તમે છે ને અમે કશું ના કર્યું હોય ને તોય અમને ટીચી કાઢો છો એ તો મારો પ્રેમ છે યાર
મારી પ્રેમ કરવાની સ્ટાઇલ છે, આ પ્રેમની જુદી સ્ટાઇલ હોય, મારી પ્રેમની જુદી સ્ટાઇલ. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે સામાજિક સમાનતા અને સંવાદિતતા ખૂબ જ આવશ્યક છે. આપણા ક્લાસમાં વાગરી, મારવાડી, ભરવાડ, દરબાર, બોમણ બધી જાતના લોકો રહે છે. આપણા સામાજિક કુરિવાજો, નીતિ રીતિઓ એવું કહે છે કે ભાઈ આ લોકો અમના જોડે બેસીને કે અમની જોડે રહીને કશું ખાઈ પીવે નહીં, એના હાથનું પાણી ના પીવે ને આમ ને તેમ ને. આ તો ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણો બધા હોય, ભલે નીચ એટલે ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણો બરાબર, એ આમના ઘરનું પાણી ના પીવે, આની જોડે અડીને બેસે નહીં. શું આપણે આવું બધું કરીએ છે? આપણા માટે આ બધા સમાન છે, મારા માટે પણ બધા સમાન છે. એવું આમ થોડુંક એવું હોય કે ભાઈ આ બે મારા માટે વિશેષ છે બરાબર, કેમ તો હું જે કહું એ બધું આ લોકો કરે છે, તમે અમુક વસ્તુ નહીં કરતા, તો વાલા તો હોય ને કોઈ તારે? શું આપણા તમારા ઘરમાં તમારા મા બાપ નહીં, તમારે એક છોકરો વાલો હોય ને એક અરખામણો હોય, થોડો થોડો ફેર હોય, કે અમુક લોકો મમ્મી ના હોય, અમુક લોકો પપ્પા ના હોય બરાબર, અને મમ્મી વાળો છોકરો હોય ને એને પપ્પા ટીચે અને પપ્પા વાળો બરાબર. આવું જો તમારા ઘરમાં આવું થતું હોય તો અહીંયા થાય જ, કારણ કે હું પણ માનવ નથી માણસ છું. અહીંયા માનવની વાત કરેલી છે, હજી મારે માનવ બનવાની વાર છે. તો સમાનતા, સરખાપણું, અમે બધા સરખા છે એ જરૂરી છે, અને એકબીજા સાથે સંવાદિતતા. બેટા તને શું પ્રોબ્લેમ છે? તને કોઈ તકલીફ છે? ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે? આમ તેમ. જો આજથી 8 વર્ષ પહેલાં આની સાથે શાંતિથી એના દીદી ગુરુજીએ આવી રીતે વાત કરી હોત તો આજે એનો વિકાસ આના જેટલો હોત. જે વસ્તુ આ વર્ષમાં થઈ છે એ વસ્તુ જો અગાઉના વર્ષોમાં એની સાથે થઈ હોત તો અત્યારે એની પરિસ્થિતિ જુદી હોત. જો મેં એની સાથે સંવાદ જ ના આવ્યું, એડમિશન આવા દો બરાબર, આવડ્યું ના આવડ્યું, મારા બાપાને કેટલા ટકા, હું શું કરવા એને પૂછું? તને ખબર પડે છે કે નહીં પડતી? હું બધાને ભણાવું છું, તને ખબર પડી તો પડી, ના પડી તો કઈ નહીં, મારે શું. પણ એ સંવાદિતતા, એકબીજા વચ્ચેની પરસ્પરની વાતો, એનાથી મને ખબર પડે કે એના ઘરમાં શું પ્રોબ્લેમ છે, એને શું પ્રોબ્લેમ છે, આગળ એની સાથે શું થયું છે અને મારે શું કરવાનું છે. તો એ જરૂરી છે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. સમાજની આવી બધી મુશ્કેલીઓ એ તમારા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. માનો કે અઠવાડિયા સુધી કોઈ હરિજન તમારા વિસ્તારમાં કચરો વાળવા ના આવ્યો તો કચરાના ઢગલાઓના કારણે તમારા વિસ્તારનું શું થશે, તમારું શું થશે? સ્વાસ્થ્ય પર અસર તો થશે જ ને. રોજ સવાર ઉઠીને કચરાના ઢગલા ગંદકી જોવાની, તો તમારી શરીર મન જે આંખો હંમેશા સુંદરતા જોવા માટે સર્જાયેલી છે એ ગંદકી જોશે તો એને ગમશે નહીં, એને ચેન નહીં પડે બરાબર. તો એની તમારે, અને સવારના ઉઠીને જો ગંદકીને કકડાટ જ જોવાનો હોય તો તમે કોઈ પણ કામ કરશો, ભણવાનું કે લખવાનું કંઈ પણ, તો એમાં તમને મજા આવશે ખરી? સવારના પહોરમાં આજે જેમ થયું એમ બરાબર, આવા કોઈ દ્રશ્યો સવારના પહોરમાં જ તમારી જોડે થાય, આખો દિવસ તમારો કેવો જાય? બરાબર. પણ એના કરતા સવારના પહોરમાં આમ દરવાજો ખોલીએ અને ભારત માતાના દર્શન થાય
અને ભારત માતા આઈ નામ સરસ ભેટીને આપણને એમ કે જય શ્રી કૃષ્ણ. તો તમારો દાડો કેવો છે? સારો, જોરદાર ને? પછી દાડમ ગમે એટલા પેલા નહીં કહી દેવાનું, તારામ તાકાત હોય એટલા દુઃખ હાલ, આપણે તૈયાર છે. હવાના પોરમાં ઉતરેલી કઢી જેવું મોડું જોયું હોય હ તો કેવો જાય દાડો? ખરાબ. અને એટલા માટે આપણા ઘરોમાં, એટલે કેટલાક ઘરોમાં હજી આવી સિસ્ટમ છે કે બાપ સવારે ઉઠી આંખો એની બંધ જ રાખશે અને ઉઠીને પહેલા એના છોકરાનું કે છોકરીનું મોઢું જોશે. એ ઊંઘતો મસ્ત માસૂમ ચહેરો એ જોશે, એ ચહેરો આંખમાં જોઈને જશે, આખો દિવસ એનો સારો રહેશે. ઘણી વખત અમે એમ કહીએ કે સેટ સ્માઈલ આપીને આમ જોને મારી સામે, તો લોકોને કાળ ચડે, એ આ આવું બધું ક્યાં કરવાનું કહે છે, આ તો આવું કંઈ કરાતું છે. પણ એટલી એક સેકન્ડના એ હાસ્યમાં સામેવાળાને કેટલી ખુશી મળતી હશે. પણ લોકો એવું જ ઈચ્છે, તમારી ખુશી ખોવાઈ જાય તો ભલે ખોવાઈ જાય, આપણે શું. તો સામાજિક સ્વાસ્થ્ય ની વ્યક્તિગત સ્વાસ્થ્ય પર અસરો એ આપણે જોઈએ.